બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સોની અને સુરાણા ગામે એક એક કેસ કોરોના પોઝિટિવ આવતા આ કોરોના પોઝિટિવ દર્દીઓને પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ આ બંને દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો જણાતા આજે જેમને સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા દિયોદર તાલુકો હાલ કોરોના મુક્ત બન્યો છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા 2 દિવસ અગાઉ 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પણ નેગેટિવ આવ્યા હતા. તો આજે દિયોદર તાલુકામાંથી વધુ 30 જેટલી સગર્ભા મહિલાઓના રિપોર્ટ લેવામાં આવ્યા છે, જે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. અને વધુમાં દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે જે કોરોનાના દર્દી સાજા થઈ પોતાના ઘરે આવશે તેમને 1 અઠવાડિયા સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને તે દરમિયાન કોઈ પણ વ્યક્તિએ મળવાનું નથી અને જેમનાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. દિયોદર તાલુકાની જનતાએ કોરોનાના સંક્રમણને રોકવા ઘરોમાં રહી સાથે સાથે તમામ પગલાં લઈ સારો એવો સહકાર આપ્યો છે. સોની અને સુરાણા મુકામે 6 તારીખે જે કેસ પોઝિટિવ આવેલા હતા, આ કેસ પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ તમામ કેસો સરકારના ગાઈડલાઈન મુજબ નેગેટિવ જણાતા અને એમનું સ્વાસ્થ્ય સારું જણાતા એમને ત્યાંથી આજે રજા આપવામાં આવશે. આ સિવાય દિયોદર ખાતે આપણે 2 દિવસ અગાઉ 16 બીજા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પણ સરકારની ગાઈડલાઈન મુજબ હતા. સદભાગે આ પણ તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આજે આપણે ફરીથી જે સગર્ભા બહેનો છે, જે નિયર ટર્મ સગર્ભા છે, આ 30 એમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને એને સેમ્પલને તપાસ અર્થે મોકલવામાં આવશે. આ બધું આપણી કમ્યુનિટીના અંદર કોઈ સંક્રમણ નથી આ ઇન્શ્યોર કરવા માટે આપણે આ સેમ્પલ લઈએ છીએ. સાથે સાથે જે લોકો રજા લઈને આજે આવે, તો મારો આગ્રહ તમામ જનતાને આ છે કે આ લોકો અત્યારે અહીં હોમ આઇસોલેશનમાં રહેશે અને એમની સર્વેલન્સ ટીમ દ્વારા રોજે રોજ તપાસ થશે. તો અત્યારે આ લોકોથી ડિસ્ટન્સ જાળવવું અને એમને મળવા જવાની જરૂર નથી. આ સિવાય તમામ લોકો અત્યાર સુધીમાં જે દિયોદરમાં સારું સહકાર આપ્યું છે અને લોકો ઘરમાં રહ્યા છે અને સંક્રમણ બચાવના તમામ પગલાં લીધા છે, તો આગ્રહ કરું છું કે આ ચાલુ રાખે તો આપણું દિયોદર જે આજે એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી એ રીતે આપણે ચોક્કસ પાર પાડીશું.